ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ફરીવાર વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે તથા પરિવાર સહિત શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સનું 71.90% પરિણામ જાહેર થયું છે, જેમાં 71.83% છોકરાઓ અને 72.1% છોકરીઓ પાસ થતા ફરી એકવાર બોર્ડના પરિણામમાં છોકરીઓએ મેદાન માર્યું છે. જ્યારે આ વર્ષે પણ ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.13% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 71.9% પરિણામ જાહેર થયું છે. તે જોતા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓમાં પણ અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ઉલ્લેખનીય છે કે કુલ 1,24,694 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નવસારી જિલ્લાની વાત કરીએ તો પરિણામ 67.11% રહેવા પામ્યું છે. નવસારી જિલ્લામાં 12 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 136 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. નમસ્કાર. આપ જાણો છો એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું. રાજ્યનું પરિણામ 71.90% આવ્યું છે. અમારા નવસારી જિલ્લાનું પરિણામ 67.11% આવ્યું છે. નવસારી જિલ્લાના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 4,831 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 3,242 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્યના A1 ગ્રેડમાં કુલ 254 વિદ્યાર્થીઓ નોંધાયા, જેમાં નવસારીના 12 વિદ્યાર્થીઓ નોંધાયા. ખૂબ જ આનંદની બાબત છે. રાજ્યની કુલ 35 શાળાઓ 100% જેટલું પરિણામ મેળવ્યું છે, જેમાં અમારી નવસારી જિલ્લાની 3 શાળાઓ આવી છે, જે બદલ હું તમામ શાળાઓના શિક્ષકો આચાર્ય સૌને ધન્યવાદ પાઠવું છું, વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું. શિક્ષણ માટે પ્રેરણારૂપ બને તેવું અમે કાર્ય 35 પુનરુત્થાન એક પ્રોગ્રામ અમે શરૂ કરી રહ્યા છીએ. ખાસ કરીને અમે એવો વિચાર કર્યો કે જે વિદ્યાર્થીઓ ખરેખર આર્થિક રીતે જેમની પરિસ્થિતિ સારી નથી પણ વિજ્ઞાન પ્રવાહમાં સારું પરિણામ લાવી શકે એમ છે, તેમને સહયોગ આપવા માટે, તેમને મદદ કરવા માટે વિદ્યાર્થી દ્વારા જ વિદ્યાર્થીને મદદ થાય તે માટે અમે એક વિચાર મૂક્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો જ્યારે શુભેચ્છા સમારોહ હતો ત્યારે, અને એક આવી રીતે પસ્તી દ્વારા તમે બીજા વિદ્યાર્થીને તમે મદદ કરી શકો, તો એ માટે અમે જિલ્લા કક્ષાએ એક મધર કેર ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું અને એ ટ્રસ્ટ થકી અમે આ 35 પુનરુત્થાનમાં વિદ્યાર્થીઓ આજે પસ્તીરથ ગામે ગામ ફેરવે છે, શાળામાં પસ્તી જમા કરાવી અને તેના થકી જે ફંડ આવ્યું તે આ મધર કેર ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના થકી અમે વિજ્ઞાન પ્રવાહના અને બીજા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, દિવ્યાંગ છે, જે અનાથ છે, તેવા વિદ્યાર્થીઓને અમે આમાં મદદ કરવા માગીએ છીએ. આના થકી અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓને ક્યાંય દૂર ન જવું પડે તેવો અમારો આ અંગે વિચાર છે. નવસારી જિલ્લામાં AB સ્કૂલની ખુશી દોશીએ 99.95% રેન્ક મેળવી નવસારી જિલ્લા તથા શાળા સહિત પરિવારનું નામ રોશન કર્યું છે. અન્ય વિદ્યાર્થીની વાત કરીએ તો હેલી ઢીમરે 90.80% મેળવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી RM ચૌધરીએ શાળામાં ઉપસ્થિત રહી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓની મહેનત પાછળ તેમનો પરિવાર તથા શાળા મહત્વનો ભાગ ભજવતી હોય છે. અમે ખુશી તો બહુ થઈ છે પોતાના માટે, પેરેન્ટ્સ માટે, સ્કૂલ માટે, અને તૈયારીમાં રેગ્યુલર મહેનત કરવાથી સારું પરિણામ મળે, રોજની રોજ કરવાની. પરિવારે સૌ આમ એકદમ બેસ્ટ રીતે સપોર્ટ કર્યો છે એમની રીતે. જ્યારે મને ખાવાનું જોઈએ ત્યારે મમ્મી ખાવાનું બનાવી આપે છે, પપ્પા જે બુક્સ જોઈએ તે ઘર બેઠા લઈ આપે છે, એવું કશું નથી કે મારે જવાનું ને એવું બધું. કોમ્પ્યુટર સાયન્સ કરવાનું જોઈએ છે ને પછી અબ્રોડ ભણવા જવાનું છે. લાગે તો બહુ સારું, કારણ કે એક્સપેક્ટ નહીં કર્યા હતા આટલા આવશે એમ. 80 અપ કરેલા, 90 અપ નહીં કરેલા એક્સપેક્ટ. કંઈ નહીં, સ્કૂલમાં જે કરાવે ત્યારે ધ્યાનથી સમજી ગઈ ને પછી ઘરે ગઈને એ જ રિપીટ કરીએ અને એક્ઝામ ટાઈમે જ વાંચીએ બસ. તેમાં આવી રીતના જ બધું મૂકવા લેવામાં બધા ટાઈમ પર આવી જવાય ને ટાઈમ બચે. ઈચ્છા MBBSની છે.
સ્કૂલમાંથી તો બહુ સપોર્ટ મળ્યો છે, એક ક્લાસરૂમમાં પણ અને પેપર પણ મોટા કરવાના, પછી આવી રીતના કોઈ બીજા ક્લાસરૂમમાં બેસાડવાનું કોઈ પ્રોબ્લેમ પડે તો બધી જ રીતે સપોર્ટ કરેલો છે. હા, ફ્રેન્ડ્સનો પણ, મારી બેન્ચ પર બીજા ત્રણ ફ્રેન્ડ્સ છે, તેમનો પણ બહુ સપોર્ટ છે મને આ બધામાં, કોઈ પણ શીખવામાં કે કઈ રીતે. અને મારી સાથે એક પ્રેક્ટિકલમાં પણ એક છોકરી આવી હતી, તેનો પણ બહુ સપોર્ટ છે. અનુભવ તો બરાબર, સ્કૂલમાં સર ટીચર લોકો ભણાવે એ રીતે કરવાનું હોય, એમ એવો આપણને ગાઈડન્સ આપે, એ ફોલો કરે તો આરામથી સારા માર્ક્સ મેળવી શકાય. અને સ્કૂલમાં છૂટ્યા પછી 1.5 કલાક રીડિંગ ચાલે અને પછી ઘરે જઈને બીજું 9 થી 12 રીડિંગ કર્યું. એ તો પેરેન્ટ્સ તો કંઈ ફોર્સ નહીં કરતા, પોતે વાંચે એમ વાંચવા દે. આગળ તો કોમ્પ્યુટરમાં સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. સખત મહેનતનું ફળ હંમેશા યશસ્વી જ હોય છે. નવસારી જિલ્લાનું નામ રોશન કરનાર દરેક વિદ્યાર્થીઓને નવસારી ટુડે ચેનલ પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. બ્યુરો રિપોર્ટ, નવસારી ટુડે.